માથે ખૂબ મને આનંદ ઈ થયો. ઘનશ્યામભાઈ ને આ પટેલ સમાજ ગ્રુપ આ કાર્યનો વિચાર કર્યો અને જે નક્કી કર્યું હતું કે આટલા પૈસાની આપણે જરૂર છે, એથી વિશેષ જયેશભાઈને એનો જસ નથી આપતો, હું જસ આપું છું વિઠ્ઠલભાઈ રાદડિયાને, કારણ કે એને વાવેલા વાવેતરનો આ ફાલ છે. અને એ પટેલ સમાજ એક માટે નહીં, વિઠ્ઠલભાઈએ આખા તાલુકામાં નહીં આખા ગુજરાતના દરેક સમાજની સેવા કરી છે, એવા નરવીર સપૂતને લાખ લાખ વંદન સાથે એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવી. આપણે વિઠ્ઠલભાઈને નાના નથી કરવાના, નકરા પટેલ સમાજનું જ કામ કર્યું છે એવું નહીં. સૌરાષ્ટ્ર ને ગુજરાત ના એકે એક સમાજ નું કામ નહીં, એના હયાની માલિકો દરેક સમાજ હતો, ઈ આપણા વિઠ્ઠલભાઈ રાદડિયા હતા, એટલે ઈ વિઠ્ઠલભાઈ ના સપૂતો છે. અને એનો બધાય સસવારો મળેલા આ બધા વહાલા સ્વજનો છે બધા, જો નાથ દ્વારા ટ્રસ્ટીઓની બધા, ઈ વિઠ્ઠલભાઈ ની પ્રેરણા હતી, ભાવ હતો. એટલે હું કાયમ એક સમાજના સીમિત બનાવવા માંગતો નથી કોઈ પણ વ્યક્તિને, ઈ રાષ્ટ્રના હતા. હવે આ ફોટામાં છે એમ નહીં, એ રાષ્ટ્રનો સપૂત હતા. આ વિચારથી આપણે કાયમ એને સંબોધવાના છે. એક જ સમાજ એક વિચાર એમ નહીં, એ દરેક સમાજના સાથી હતા, દરેક સમાજના હમદર્દી હતા, દરેક સમાજના દુઃખને ભાગીદાર બનતા હતા, એવા આપણા વિઠ્ઠલભાઈ આ સૌરાષ્ટ્રના રતન હતા. આ વાત વિચારવાની જરૂર છે. એટલે ખૂબ સારી વાત, પણ વિશ્વાસનું વાવેતર કર્યું હોય ને તઈ થાયો, નકર કોઈ દે નહીં ભાઈ. એક દી આખો દી ટીંગાવ તો હજાર નો આપે. આ લાખ લાખ દોઢ લાખ આ અમારા જમાઈ જુઓ, એમાં કઈ ના નહીં. અમારા જમાઈને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. અને આપણે તો બધા આગેવાનો, ગોરધનભાઈ હોય તો ડેરી સંચાલન કરે છે, એમાં દરેક સમાજ દૂધ ભરતો હોય. અને એ દૂધ ડેરીના ચેરમેન છે એટલું નહીં, પણ જે માલધાર માલધારી અને માલ જે રાખે છે એના સહાયક તરીકે એનો ખ્યાલ રાખે છે એવા ગોરધનભાઈ ધામેલિયા છે, એમને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. આપણા સાંસદ રમેશભાઈ મારા પરમ સ્નેહી અને એના દીકરા નિમિષભાઈ પધાર્યા છે, બાપને શીલે જ સંતાન હાલે એવો ભાવ. એટલે ખૂબ જ આપણે ભાગ્યશાળી છીએ કે આવા આપણને આગેવાનો મળ્યા છે. નેતા કરતા સેવાના ભેખધારી આ સમાજ સેવકો મળ્યા, ભલે હોય નેતા પણ સમાજ સેવકો. જયેશભાઈને ગમે ને કયો તો આમ આવીને બેસી જાય, એમ બેહે પહાય તો રીત બે હતો નો બેહેલા તને કહો. હા ખરેખર કલેક્ટર ઓફિસે જાઓ તો બહાર પહાય તને પૂછવું પડે, જાઉં નહીં બેસ બેસ ઘડીક વાર. હવે એ બહાર બેઠો એને એટલો હવા હોય તો માલિકો બેઠો ને કેટલી હોય, પણ એની માથેનો ઉપરી જે આગેવાન હોય ને કેટલી હોય, પણ સરળ સ્વભાવ નમન કુટી લાઈ અથા લાભ સંતોષ સદાય. અને જયેશભાઈને આ વાતથી અમે સારણ સમજાળા હારે જ હતા, જ્યાં એમ પોતે ક્યાંક આ સમય આવે એટલે આવે જ, નગર આવવાનું હોય કાંઈ વાતમાં માન આવે ક્યારે મત જતો હોય તે. પણ આ માણસ એવા છે, વિઠ્ઠલભાઈ એવા હતા, એના સંતાનો એવા છે, પછી અહીંયા તમે ગમે અમારે રમેશભાઈ એ બધા એવા છે, તે પછી આપણા તાલુકા પંચાયતના પ્રમુખ હોય, આપણા ગામના આગેવાન, પછી ખાટ પરિવાર હોય કે પટેલ પરિવાર હોય, એ બધા એવા હોય કે જ્યારે કયો ત્યારે આવી હાજર ઉભા રહીએ. આને જ હાચા કહેવાય, બાકી કાંઈ વાતમાં મળ નહીં. અટાનગર ક્યાંને મત જોતો, એ તો જવાર છે, એ પ્રશ્ન નથી. એના હૃદયમાં સમાજનું સ્થાન છે, સમાજના હૃદયમાં આ લોકોનું સ્થાન છે. એટલે કદાચ કોઈ આડાવડા થાય તો સેટિંગ ન આવે. હો ભાઈ, એને એની જાત કહી નાખી હોય એટલે આ એની ફૂલની ફોરેમ હોય, એટલે એ વાત છે. મારે કઈ રાજકારણની વાત નથી, નગરવાળી શું મીડિયા થાય છે કાલે સવારે કે તું શું કહેતો હતો, હું કાંઈ નથી કહેતો ભાઈ. એટલે તમે એ ભાઈ મીડિયામાં સાંભળતા હોય કેજો, એ ભાઈ તમને કહું છું, હું કઈ કહેતો નથી, આ છે એવું કહું ભાઈ. એક અને 50,000 માણસ ન્યા જમતા હોય તો કેવું પડે ભાઈ, તમે જમાડો તમારું કોઈ, અમને ક્યાં મારો ભાઈ, કાલથી તમે જમાડજો. હા ભાઈ, આ તો અટાણે મીડિયાનો જમાનો છે જયેશભાઈ. ગોરધનભાઈ કાલ સવારે ફોન આવે, મને શું ગોઠવ્યા બોલો. હા શું કહેતો હતો તું જયપુરમાં,
હું કાંઈ નથી કહેતો ભાઈ, સેવાના ભેખદારીઓ સેવા કરી રહ્યા છે એની વાતને યાદ કરી છે. ગગનને ગોખલે સીધાવી ગયેલ હોય વ્યક્તિ એને પણ યાદ કરવી પડે, એનું કારણ કે વાવેતર વાવ્યું હોય ફૂલડાનું તો એની ફોરેમાં આવે આવે ને આવે, એમાં કાંઈ ફેર નથી વાલા, જેને કર્યું હોય એ મળે એને. અરે આ તમે પૈસા દો છો ને, ઘણી અવલાટાની કંપનીનું હોય એનો હોય. હું તો એટલું જ કહું, આ જમાનામાં આપણે કાંઈ ન થાય ને કાંઈ ની ખાલી માણા થઈ જાય ઘણું છે ભાઈ. દાનેશ્વરી ન થાય તો કાંઈ નહીં, ભગત ન થાય તો ભાઈ ની ખણ ખોજ ન કરી તો ઘણું છે. કોકના પાયા ખોદી નાખે, અમુક અવલાટાની કંપની નો હોય, સારા કામમાં પહોંચે ન બીજા ન હોય, નથી જવું હે ભાઈ, પહોંચે ન હોય બીજા ન હોય, નથી જવું ને ઘનશ્યામભાઈ બધા કહેતા નથી જવું હે, પહોંચે ન હોય બીજા ન હોય, એ અવલાટાની કંપની. એ દુર્યોધનના વિચાર, અમુક ત્રાહાટાની કંપનીનો, એ શકુનિના વિચાર, ભેગો રાખો ને તો ગહરો કરવી નાખે, નો વર્ગો તો હિમાલય સુધી પુગાડે. એ શકુનિ કમરો ભેગો રાખ્યો, ઝીણી ઝીણી કરાવી અને જાડી થઈ ગઈ ગહરો કાઢવી નાખ્યો અને હિમાલય સુધી પુગાડ્યા પાંડવો, નહોતો રાખ્યો તોય. અમુક લાહી લાઈન હોય, લાહી લાઈન બહુ સારી ભાઈ, કાયમ ન કરતા ભાઈ આટા નહીં ને હે ભાઈ, દુનિયા આખી મોય ગમી જાવ. એટલે ઘણા કે કપલીન હું, એટલે હું ભેગી રાખું, જો આ કપલીન છે આ ભેગી રાખો, મને એમ તો મહેશ ના પડે, મેં કે ના ના કાઢવી જ છે. આ વૈશારીની કપલીન જો હવળા આટા છે સાંધો થાય નકર ન થાય, હવળા હોય તો ન થાય, ત્રાહા હોય તો ન થાય, અને લાહી લાઈન હોય તો લીકેજ થાય. ભગવાને આ જગત ભાઈ ઉતે દુના બધાને હારો હારી મોકલા છે. ડાયા ડોટ ડાયા હળંગ ડાયા અનેક લાવડા લાગ્યા કપલીનું તો ભગવાને જગત વાહ્યું તેથી હારું હારી મોકલી છે. આમાં તમે પૈસા જુઓ ને, આટલા સમાજ બનાવ્યા સિદ્ધાર્થ દ્વારા બધી બનાવ્યા સમાજ, કોને કાયમ લાગે છે? આપણને આ સમાજને જ કાયમ લાગે છે, પણ બીજા સમાજના પણ એમાં ઉતરે છે. એ સૌરાષ્ટ્રના માણસને કાયમ લાગે છે, સૌરાષ્ટ્રના ભક્તને કાયમ લાગે છે, જાત્રા કરવા જાય વહાલા સ્વજનને કાયમ લાગે છે. આ વાત છે, બનાવ્યું જ કાયમ લાગે ને, અંતાય હુતળીમાંથી નાટા મારતા કોની પાસે આવ તમે? આમાં જેને પૈસા દીધા એને વંદન છે, પણ જેને નથી દીધા ને એને મારા વંદન છે. તમે આ કાર્યક્રમમાં આવ્યા છો એ બેનું ભાઈઓ, તમને લાગત બધા વહાલા સ્વજનોને આ મનસુખ હોશો એના વંદન છે. તમે હાજર રહ્યો છો તો અમારું કાર્ય સફળ થાય છે. દરેક સમાજની વ્યક્તિઓ અહીં આવે ને તો અમેમાં આનંદ આવે, એટલે જે ગામમાંથી હાજરી આપી છે ને એને વંદન છે. નકર ગણે કે અમે દીધા નથી, દીધા નથી પણ તમે અહીં આવ્યા છો ને કે આવે નહીં, એટલે કૂતરું ન ખરે ડેલી ખુલી રાખો, તમ ન ખરે, એટલે શું તું વાત કરો, માણા તો ન ગુજરું ન. આમાં પૈસા દેતા હોય ને દેશભાઈ તો ઘણા હું કે ખબર ગોઠવ, એ બધું બે નંબર નું હોય, બોલો એના હાળાને બીજે દેશ જ ન હું દે, એને એના બાપ પેટ પર ખોદી ને દાન કર્યું ન હોય, એ શું કે એ બધું બે નંબર નું હોય, એ બધું બે નંબર નું હોય, પણ તું હાળા આઠ નંબર નું ભરાવી નહીં. આમાં જન્મો છો, પ્રગટ થયો છો, ઉત્પન્ન થયો છો, બોલો ઘણા જન્મે ઘણા ઉત્પન્ન થાય ઘણા પ્રગટ થાય. કાંઈ નોકરી તો કાંઈ નહીં, કોક દિયે છે ને ના ન પાડો તોય થઈ જાય, બોલો તોય થઈ જાય. અરે ઘણાય તમે દાન કરો ને આમ આમ પૈસા નાખતા તો ઘણા ખાવું ન ભાવે, નાખી દીધા તારા બાપના ક્યાં નાખ્યા છે, એના નાખ્યા છે ભલે નાખ્યા, અને જે વાપરે છે ને આપે છે, સારા કામમાં વાપરે છે ને અમે વેડફે છે નથી આપતા. આ વાવેતર છે, આ સમાજ બનશે ઘણા કાયમ લાગશે, સારો સમાજ બનશે બીજાને કાયમ લાગશે, જગ્યા હશે તો અન્ય સમાજને કાયમ લાગશે, હશે તો કાયમ લાગશે. અમે ખિલોરીમાં ત્રણ સાર્વજનિક સમાજ બનાવ્યા, એટલે હું તો અહીંયા આગેવાનો બેઠા એને કહું, ગામો ગામી જે સમાજ બનાવો બરોબર, એક સાદો સમાજ પણ એક સાર્વજનિક સમાજ બનાવજો કે જેમાંથી દરેક સમાજ એનો ઉપયોગ કરી શકે, ભલે ને બધાથી ફોલો કરીને કરીએ, પણ એક સાર્વજનિક સમાજ કરશું તો બધા સમાજો નજીક આવશું, બધા આપણે નજીક આવશું, આપણે એક છીએ એવું વિચારીએ. આપણે જુદા પડશું ને સાવડા નથી જાવ, બહુ પીડાવાળું છે. આપણે નથી કહેતા સરદાર અમારો, સરદાર અમારો, સરદાર આખા રાષ્ટ્રના હોય, આંબેડકર આખા રાષ્ટ્રના હોય, ભગતસિંહ આખા રાષ્ટ્રના હોય, ફોટો ભગત આખા રાષ્ટ્રના હોય, નાગરી નાયક નરસિંહ મહેતો આખા રાષ્ટ્રનો હોય, અને શેઠ સગાર સાહેબ આખા રાષ્ટ્રનો હોય, અને રોહિદાસ સમારી આખા રાષ્ટ્રના હોય, અમરમાં દેવદાસ આ બધા આખા રાષ્ટ્રના હોય, પણ આ બધા હવે ભાગ મીણ્યા પડવા, માતાજી આપણી નોખી ઓની નોખી ઓની નોખી, અરે એક પરિવાર એમાં ઈ ઉલી કોમ એ નોખા ઉલા, એક આંખના હોય તો એમાંથી એમ કે ઉપલી મેળી વાળા, ઉપલી ડેલી વાળા, એટલી ડેલી વાળા એમાંથી નોખા, એ કે એ ત્રણ સારી નોખા,
અમારા ત્રણ ચાર નોખા. અરે મારા છોકરા નોખા, અમે નોખા. અરે મારે ઘેરા થી નોખી, હું નોખો. એના જરૂર છે વિશાળતાની. આ રાષ્ટ્ર મારું ઘર છે, એમાં રહેનારો તમામ માનવ સમાજ મારો પરિવાર છે, અને પરિવારનું હું એક સંતાન છું. જે દેશમાં જન્મા એનું ગૌરવ હોય, જે જ્ઞાતિમાં જન્મા એનું રોમે રોમ ગૌરવ હોય. સાથોસાથ ગૌરવ એ હોવું જોઈએ કે જયપુર મારું ગામ મારું સ્વર્ગ છે, મારું ગામ મારું સ્વર્ગ છે, મારું ગામ મારું સ્વર્ગ છે. દરેક આખા ગામની વ્યક્તિ આમ વિચારવાનું હોય. ખૂબ સારી વાત છે. અમે આ પ્રોગ્રામ કરતા હોય ને ઘણા બોલે એમ, હું ફલાણો બોલું, ફલાણો ફલાણો બોલું, બધું બરોબર બરોબર, ફલાણો બોલું. જે જ્ઞાતિમાં જઈને બરોબર છે, એ આપણે બોલતા બરાબર છે, પણ સાથોસાથી કેવું જોઈએ, હું ભારત માતાનો સંતાન બોલું છું, હું આ દેશનો સંતાન બોલું છું, આ દેશનો સંતાન બોલું. આ સીમાડા હાસીને બેઠા છે બીજા ભાઈ, આ બેનનું ગીત ગયું, એ દેશ હે વીર જવાનો કે આપણે જોવાની કેવું મને કરવા, એ દેશ હે વીરાંગનાઓ કા, માં આવી હોય તો એવો સપૂત થાય, માં જ વહેલા આવી તો શું વાત કરે તું. હારો હમ હમ પાણીપુરી ખાતા ઢેકડાથી હેલા જતા હોય, ને પેટમાં સંતાન હોય, ને એ કઈ શિવાજી થાય, વાત કરો છો, એ ભોજો ભગત થાય. એક જણો કઈ જોની વોકર ના ભાણિયા થાય, હવ 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 કરે, પછી કઈ થોડા વૈજુ થાય. હવે તો એવું છે ને, એટલે 1.5 વર્ષનું છોકરું હોય અને બેનું મોબાઈલ પકડે જે હાસવવાનું હોય, એટલે માતાઓને મારી ખાસ પ્રાર્થના, 4 વર્ષનું તમારું સંતાન થાય ત્યાં સુધી એને મોબાઈલ નહીં આપતા, બીજા અનેક રમકડા આપજો. એ મોબાઈલથી એના હૃદયમાંથી માનો પ્રેમ જતો રહે. અમે હમણાં એક ઘીરે ગયા ને ભાઈ, તને કહું હેગા, એક ઘીરે ગયા તો છોકરું રોવે, છોકરું પણ રોવે, એટલે આમ 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 પીળું પેપા જેવું 1.5 વર્ષનું હતું, હા આમ ઠાઠિયા નાખ્યા, આમ રોવે બહુ. એની મમ્મી હાસે, મમ્મી એટલે મોમ, મોમ એટલે એની માં, માં એટલે બા. આજે જાનુરી એની હો, અને ભાઈ મને સાપ પીવા લાગ્યો હતો, એમાં છોકરું રોવે, અને હવે છોકરું એક જ હોય, મનુ મમ્મી ને પપ્પા, ટુકુ ટુકુ હોય ભાઈ, મુન્નો મમ્મી ને પપ્પા, ચાલો ચાલો ટુકુ, ગજબ થઈ ગયો છો. જે સમાજ એમ કે અમે બહુ બુદ્ધિશાળી છીએ, બહુ સમજેલા છીએ, બહુ આગળ પડતા છીએ, એમાં દીકરી ઘટે, અને એને જ એમપી યુપી બિહાર ઝારખંડ જ્યાં ખુતરાવે, ત્યાં રાંડેલું સાંડેલું છોકરાવાળું, કાળું ધોળું, ઊંસું નીસું, રાંધતા આવડે ન આવડે, ભાષા આવડે ન આવડે, જાડું પાતળું ગમે એવું, ભાઈ માણા છે કે નહીં, શરમ થવી જોઈએ મને ને તમને. આ વિચારથી બહુ સમજવાનો મુદ્દો છે. 40 વર્ષ પહેલા ગમે ત્યાં આપણે જઈએ ને જયેશભાઈ, એટલે સા પીવા બે ફળીઓ હતું, તેની મકાન સલેપવાળા નહોતા, નળિયાવાળા હતા. ગોરધનભાઈ આપણે નાના હતા, તે આપણા બાપ દાદા જાતા નહીં, કહો સા પીવા ફળીએ બરકે, ફળીએ બરકે ને સા પીવા, એટલે દીકરી સાલીને આવે, પેલા દીકરી જ આવતી સાલી. આવો કુમાર, મારા જમાઈને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવજો. એ એ ભાઈ, એ એ ધડુક ભાઈ, બેવો પાંચ મિનિટ બેવો, 5 મિનિટમાં હું પૂરું કરી દઈશ. એમ તમે જાતા નહીં, હવે કોઈ ઊભા નહીં થતા. એ એ કુમાર, કુમાર તમારી માના આમ અહીં બેહો, એમ ક્યાં જાવ તમે, મને આમ આમ પાછા વળીને ફરીને હાલતા થાય, બોલો એમ જવા થાય છે, એમનો અહીં અહીં બેહો જયેશભાઈ, પણ ત્યાં નહીં ઊભા થાવ તમે, એમ બે હાલતા છે. અમારો સમય મને અહીં કણે બોલતો મૂકીને ઉયા જાય, મારે હાલતા છે, મારે આપઘાત કરવો પડે, જવા થાય છે. હવે 5-10 મિનિટ બોલી, મને ખબર છે, કારણ કે તમે આ માણસો બેઠા છો એટલે હું વાત કરું છું, કંઈ મોટાને ખંજવાળ નથી આવતી, અને માણા હારે વાત મૂકે, વાત મૂકવાનું ઠેકાણું નથી, વાત ક્યાં મૂકવાનું. અહીં આમ જો, અહીં પબ્લિક નથી બેઠી, માણસો બેઠા, પબ્લિક મેળામાં હોય ને માણસો મેળામાં હોય, મેળામાં માણા હોય ને પબ્લિક હોય, કોઈ ફજત ફાળકે સીડ્યા હોય આમ, કોઈ આમ ત્રાહામ સીડ્યા હોય, કોઈ આમ સકડીએ સીડ્યા, કોઈ કાળા સમ આપીને ફાકડે સીડ્યા, પણ ન્યા ક્યાં ક્યાં થોડ્યું દર મારું વાળું પાછું હાકડે સડે. અને હમણાં તો પેલું પિક્ચર ઉપડ્યું છે એક ભાઈ, તમને કહું, હો તમને કહું ભાઈ, ઝૂકે ગાની સાલા, બોલો ભાઈ કાયલ વાકું વળી જાય, નીકળી જાય ફૂક, બોલો એ કેવું હે વાળું, આમ ઝૂકે ગાની સાલા, ભાઈ કાયલ વાકું વળી જાય, રમણ ભમણ થઈ જાય, વાર ન લાગે.
મજા આવે, મજા આવે ને બધું પરબારું. આવો બેન. એટલે મારું કહેવાનું છે, આ સરહદના સીમાડા હાસવી બેને ગાયું, ખૂબ મને આનંદ થયો. સરહદના સીમાડા હાસવી દેશભાઈ આપણે સૈનિકો બેઠા છે, આમ નમ આમ નમ બંદૂકના ડાળવા રાખ્યા છો, જય હો. હા, જોશી બાપા આવ્યા છે અને એની એક જાહેરાત કરવાની, જો ભૂલ ગયો. શ્રી હરિઓમ વૃદ્ધાશ્રમ જેતપુર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ. જોશી બાપા અહીંયા આગળ વ્યવો ને, એટલે બધા પાછળ બેઠા છો. સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન છે તેમજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ છે. સ્થળ છે હરિઓમ વૃદ્ધાશ્રમ, આપણે જેતપુર રોડ કાંઠે છે. એમના તરફથી જો આપણા સમાજને હો તો 5,000 રૂપિયા રોકડા આપે છે, તાળીઓના ગગડાથી વધાવી લ્યો. અહીં આવ્યો બાપા. બાપાએ અહીંયા વૃદ્ધાશ્રમમાં 130 છે અને અલિયાબાડા બનાવ્યો. હમણાં હું જ્યાં ગયો હતો કાર્યક્રમમાં પધારો ઉપર, ત્યાં જયેશભાઈ 35 છે, 165 અના એટલે વૃદ્ધોને હાચવે છે. કાંઈક તરસોડી દીધા ને કાંઈક એની મેળે નીકળી ગયેલા એને હાચવે છે. એટલે બાપાને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. એમાં સપ્તાહનું આયોજન કર્યું છે 22-5 થી 29-5 સુધી. એમાં કોઈને કાંઈ લખાવવું હોય તો અહીં મારી પાસે આ યાદી. પણ હું એમ કહેતો હતો કે જવાનો આમ આમ ને બેઠા છે અને આપણે શું થાય છે, એ માઇનસ ડિગ્રીની માલિકો પોતે તમારા મારા હાટું પોતાનું જીવન જોખમમાં મૂકીને જીવી રહ્યા છે. એ જવાનોને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવી, પણ એના મા બાપને લાખ લાખ વંદન છે. કેવા એને સપૂતો દીધા, નકર હવે આપણે છોકરું જવા દઈએ? અટાણે બેનું છે, અટાણે આ તો અહીંકડે તો બધું કાંઈ વધુ, આ તો 1,000 ગાવ શેટાની વાત છે. તમે જુઓ છોકરાને બારું ન કાઢે, ન્યા ડસ્ટ છે, ડસ્ટ છે, જો જો ન્યા ડસ્ટ છે, જો જો ન્યા ડસ્ટ, એટલે ધૂળ એમ. ભાઈ આ ડસ્ટમાં મોટા થયા, રંઠા જેવા હજી બેઠા. એને ડસ્ટની જરૂર છે, એમાં ઘટે છે લોહ તત્વ. ઉદરમાં સંતાન હોય ભૂતળો ખાઈ, માવું શું કામ ખાય? ઉલો માલિકો મોટું થાય એને ઘટે, તમે કા સમજો નહીં? ધૂળ ખાઈ પડેલા કા સમજો નહીં? ઈ ડસ્ટ ઘટતી નહોતી ને, એટલે જો અટાણે 70 વર્ષ સુધી વાંધો નથી. અને અટાણે એક છોકરો તડકાનું બારું કાઢે, નહીં જા બેટા 42 ડિગ્રી છે, જો જો બારી નહીં જા, એસી ચાલુ છે, અહીં આવ્યો બેટા, જો જો નહીં જા, નહીં જા બેટા, એવું કોણ કોણ બોલે, વાંદરું નીકળે બારું, તમે વિચાર કરો. હવે ઈ નીકળતો છે બારું, પાછું કરી જાય. અને એમાં ઠંડી હોય એટલે તરત જ હું કે બેટા જો ઠંડી છે, -ડિગ્રી થઈ ગયું છે વાતાવરણ, નહીં જા બેટા, નહીં જાય ભાઈ, તમે જાવ માં ભાઈ, નહીં જાઓ, નહીં જાઓ, એ ભાઈ આનંદ આવે, પણ આનંદ જ આવે ને ભાઈ. અને હું તો કઉ છું તમને, ભગવાન લાખ ગણું દે, મારા બાપનું હું જાય, તમને કઈક દેહ તો કોકનું ગોઠવા. હા ભૂતળી બાંધી, મેં કીધું આટા મારે કોની પાસે આવું, પૂછીને પૈસા લેવા જાય, મોટું કેવું હોય? પાછો એ માગે થી કેવું મોટું હોય? હું છે કઈ નથી, ઓલા લઈ ગયું છે લાવી, તો પાછો હું કે બધાને આબરું હોય. એ ઘણી બધી વાતો કરી, પણ મારો કહેવાનું હતું ઠંડીમાં બહાર કાઢી, ઠંડીમાં નહીં જા બેટા, ઠંડી છે, જો ઠંડી છે, ઠંડી છે, વરસાદ વરસાદ વરસાદમાં નહીં જા, બારિશ છે, બારિશ બારિશ એટલે વરસાદ, વરસાદ મેલા તું સમજને. પણ હવે તડકાનું બારું કઢાય નહીં જયેશભાઈ, ટાઇટનું બારું કઢાય નહીં, વરસાદનું બારું કઢાય નહીં, દસમાં બારું કઢાય નહીં, તે એને રાખવું ક્યાં? આ દેશનું સંતાન, કોઈ જ્ઞાતિ જાતિ નહીં, ભારત દેશનું સંતાન, જયપુરનું સંતાન, ગુજરાતનું સંતાન એવું હોવું જોઈએ કે ટાઢ તડકોને વરસાદ વેઠી શકે, સંકટનો સામનો કરી શકે અને કોઈને સહાય કરી શકે એવો નર મરદ આ દેશનું સંતાન હોવું જોઈએ. અને નહીં જા બેટા, એટલે એમ ધ્યાન રાખો. આ સ્વયંસેવકોને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધવા છોકરાઓને. આ સ્વયંસેવકો માથે આધાર છે ભાઈ, સ્વયંસેવકો ન હોય તમે 15-20 લાખ દો ને તો સેટિંગ ન આવે, ફરિયા કાટી જાય, કપલી નો અમુક હોય ન થવા દે, મને બેરકો છે હું ન આવું. બોલો એમ કે આ બંદો નથી પૂરું ન થાય તે તું કાલ જઈને, આ ભગવાન તો કહેતું ન શકે થકાલે છે. આમાં
જે સેવા કરતા હોય સ્વયંસેવકો કહેવાય. સ્વયંસેવકો એક જ વાત યાદ રાખવાની કે તમે કાર્ય કરશો, કોઈ કહે, કોઈ બોલશે, તમારે તમારે રસ્તે હાલ્યું જવાનું છે. એક દી તમારો દિગ્વિજય થશે ને એક દી સમાજ તમને યાદ કરશે. અમારે મનસુખભાઈ દેવાણી છે, રાણસિંહીમાં એવી કથા કરીને, રાણસિંહીમાં એટલું બધું અનુદાન કરે છે. એકવાર મનસુખભાઈ અમારા દેવાણીને જોરદાર તાળીને ગગડાથી વધાવો, અને ખૂબ સારી વાત છે. હા, હવે નીકળાય. હાલો જો જોવો, અમારો જમાઈ જોવો, જયેશભાઈ દાદા, સપ્તાહમાં 51,000 રૂપિયા અમારા જમાઈ તરફથી. હો, તાળીઓના ગગડાથી વધાવો, કાંઈ વાંધો નહીં. તમે આટલી વાર સહન કર્યું, આ બધાને વંદન છે. હવે આપની સમજ આવશે ક્રિશ્મા બેન દેસાણીને. તાળીઓના ગગડાથી વધાવીએ, ક્રિશ્મા દેસાણી. ધન્યવાદ, આભાર. એ ભાઈ,